व्यापारमां तालुका पंचायत जिला पंचायतनी चूंटणी जीतवा माटे દિલીપ ઠાકોર મંત્રીની કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી। जो राप्रतिमा प्रतिनिधि ने एक विस्तृत अहेवाल रापर खाते प्रभारी मंत्री आगामी जिला ने तालुका पंचायत की चूंटणी माटे तैयारी करवा माटे हाकल करी हती। आज कच्छ जिला ना प्रभारी मंत्री દિલીપભાઈ ઠાકોર ने रापर खाते तालुका भाजप कार्यालय खाते तालुका भाजपा कार्यक्रम ने एक महत्वनी बैठक बोलावामां आवी हती। आ बैठक में माजी धारासभ्य पंकज मेहता, माजी जिला पंचायत प्रमुख लक्ष्मण सिंह सोढा, कच्छ जिला भाजपा महामंत्री अनिरुद्ध दवे, प्रदेश भाजपा मंत्री प्रदीप सिंह वाघेला, कच्छ जिला भाजपा महामंत्री शैलेन्द्र सिंह जडेजा, तालुका भाजपा प्रमुख नरसाभाई दहिया, रापर शहर भाजपा प्रमुख उमेश सोनी वगैरह उपस्थित आगामी तालुका पंचायत ने जिला पंचायत की चूंटणी आवी रही छे। तेमां कार्यकर्ताओए कामे लागी जवा माटेनी हाकल करवामां आवी हती। खास करीने जे राज्य सरकार ने केन्द्र सरकार की जे महत्वनी योजनाओ छे ते योजनाओ अंगे पण विस्तृत जानकारी आपवामां आवी हती। आम चूंटणीनी तड़ामार तैयारी भाजपे शुरू कर दीधी छे। आजनी बैठकमां खास करीने कांजीभाई गोहिल, डोलराय कोर, राजूभाई चौधरी, हरिभाई राठौर, रश्मिन दोशी, लालजीभाई कारोत्रा, केशुभाई वाघेला, नानजीभाई ठाकुर, रामजीभाई चावड़ा, प्रदीप सिंह सोढ़ा, किशोर महेश्वरी, बाबूभाई मुछड़िया, मेहुल जोशी, धर्मेंद्र कच्छी, लखमण कारोत्रा, रामजी सोलंकी, कांजीभाई आहिर, मोहनभाई भारत सहित भाजपा पदाधिकारी हाजर रहा था। સરાજી જી, રાપર ખાતે તાલુકા ભાજપના અને જિલ્લા ભાજપના આગેવાનોને જે સંબોધન કર્યું તે બાબતમાં આપનું શું કહેવું છે? આજે તાજેતરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવનાર અને પ્રભારી મંત્રી તરીકે અમને જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે મેં સમગ્ર કચ્છ જિલ્લાનો તમામ મંડળો અને તમામ શહેરોનો પ્રવાસ પૂરો કરીને આજે રાપરમાં અમે પહોંચ્યા હતા। ચૂંટણીની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી, ભારતીય જનતા પાર્ટીનું કોઈ કામ કરવાનું બાકી હોય, સંગઠન લેવાનું એ કામ પૂર્ણ કરવું અને પ્રજા વચ્ચે જઈને ચૂંટણીમાં કેવી રીતે લોકોની સમસ્યાઓ શું હોઈ શકે એ બધી કામગીરી માટે આજે રાપર તાલુકાની ભારતીય જનતા પાર્ટીની બેઠક રાખવામાં આવી। કાર્યકર્તાઓને જે સૂચનો કરવાના હતા એ સૂચનો પણ કરવામાં આવ્યા। સંગઠનની નવી રચના થઈ હતી એટલે એમને કામગીરી કેટલી બાકી હતી એનો પણ ક્યાસ મેળવ્યો અને કાર્યકર્તાઓ પાસેથી એ પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો કે આગામી દિવસોમાં ચૂંટણી આવે તો શું થઈ શકે। તો સર્વ કાર્યકર્તાઓનો એક જ અવાજ હતો કે એક પણ સીટ કોંગ્રેસને આ વખતે રાપર તાલુકામાંથી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત એક પણ સીટ એમને મળવાની નથી, એ રીતે સમગ્ર તાલુકાની અંદર કામ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે। સર, જે છેલ્લા 5 વર્ષથી જે વાગડ વિસ્તારમાં નર્મદા કેનાલ વહી રહી છે અને રાપર તાલુકાના 39 ગામોને તેનો પાણીનો કેનાલ દ્વારા લાભ મળે છે અને વાગડ વિસ્તારનું જીરું જે એશિયાનું શ્રેષ્ઠ જીરું પાકે છે તો તે બાબતમાં આપનું શું કહેવું છે? ધીમે ધીમે નર્મદાનું પાણી કેવી રીતે આગળ વધારી શકાય એના પ્રયાસ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફત રજૂઆતોના કારણે સરકાર કામ કરવાની દિશામાં આગળ વધી રહી છે। કેટલીક જગ્યાએ ક્યાંક જમીન સંપાદનના પણ પ્રશ્નો હતા એ પણ અમે સોલ્વ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ અને બાકીના કામો પણ ખૂબ ઝડપથી પૂરું થાય અને સમગ્ર કચ્છની અંદર નર્મદાનું પાણી સિંચાઈ માટે અને પીવા માટે પણ મળી રહે એવા પ્રયાસો પણ કરવામાં આવે। આપને ખબર હશે કે ગયા ઉનાળાની અંદર ટપ્પર ડેમની અંદર પણ આપણે નર્મદાનું પાણી નાખ્યું હતું, રાપરની અંદર પણ કેટલીક જગ્યાએ આપણે પાણી નાખ્યું હતું અને એના કારણે પશુઓને પણ પીવાના પાણીની સમસ્યા દૂર થઈ હતી અને કચ્છમાં પહેલીવાર એવું બન્યું કે દુષ્કાળની અંદર પણ પાણીની અછત ક્યાંય વર્તાતી નહીં અને હજી આગામી દિવસોમાં બાકીનું આયોજન પણ પૂરું કરીને કચ્છને ખૂબ ઝડપી પાણી મળે નર્મદાનું એવા પ્રયાસો ગુજરાત સરકારમાંથી કરવામાં આવી રહ્યા છે। સર, રાપર ભચાઉ તાલુકામાં અનેક પેટા કેનાલોનો જે કામમાં અધુરાસ પડેલી છે જો તે સત્વરે રિપેરિંગ કરવામાં આવે તો પીવાનું પાણી અને ખેતીના પ્રશ્નો, ખેતીવાડી માટેના જે પાણીના પ્રશ્નો છે તે હલ થઈ શકે છે તો તે બાબતમાં રાજ્ય સરકાર કઈ દિશામાં પગલાં લઈ રહી છે? સમગ્ર જ્યારે આ જિલ્લાનો મેં પ્રવાસ કર્યો ત્યારે દરેક તાલુકા બૂથ ઉપર જવાનું એટલા માટે જ ગયા હતા અને બધી જગ્યાએથી જે માહિતીઓ ભેગી કરી છે આજે સમગ્ર ક્યાં આગળ કયું કામ કરવાનું બાકી છે, ક્યાં આગળ કેટલું કામ અટકેલું પડ્યું છે, બધું જ માહિતી ભેગી કરીને રાજ્ય સરકારમાં અમે
સાથે બેસીને ખૂબ ઝડપથી એનો ઉકેલ લાવવાની દિશામાં આગળ વધવાના છે. સર, આગામી દિવસોમાં જે કચ્છનું અને જે ભારત સરકાર માટે જે એક સોનેરી પીછા સમાન ધોળાવીરાને યુનેસ્કો દ્વારા હેરિટેજમાં લાવવામાં આવે છે, તો તે બાબતમાં રાપર તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આગામી સમયમાં કયા કયા પગલાં લેવાના છે? સમગ્ર કચ્છ જિલ્લાને, કચ્છ જિલ્લાના લોકોને રોજગારી મળી રહે, કચ્છને પીવાનું પાણી મળી રહે, અને આપણે સૌ જાણીશ કે વડાપ્રધાન પણ હમણે કચ્છમાં આવીને ખૂબ સરસ મોટી 2-3 યોજનાઓનું લોકાર્પણ કરી ગયા. એક તો આ જિલ્લાની અંદર સૌથી વધારે રાજ્યના પશુ હોય તો કચ્છ જિલ્લાની અંદર આવે, અને જો દૂધનો વ્યવસાય ખૂબ સારી રીતે થાય તો કચ્છના પશુપાલકોને પણ ખૂબ મોટો ફાયદો થઈ શકે. એટલા માટે સરહદ ડેરીને એક્સટેન્શન કરવાનું પણ આદરણીય વડાપ્રધાનના હાથે ખાતમુહૂર્ત થયું. કચ્છની અંદર દરિયાના પાણી ખારા પાણીને મીઠા કરીને કચ્છ જિલ્લાને પીવાનું પાણીની અછત દૂર કરી શકાય એના માટે પીવા ડિસેલિનેશન પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું.